રાજસ્થાન રાજ્યમાં ઉદયપુર મધ્ય આવેલી મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીના જીઓલોજી વિભાગ દ્વારા યુદ્ધ નામની રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાય છે જેમાં દેશભરમાંથી અનુસ્નાતક તથા રિસર્ચ લેવલના જીઓલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ લાભ લે છે આ કોન્ફરન્સમાં દેશભરમાંથી પચાસથી વધારે કોલેજો અને યુનિવર્સિટીઓ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે વર્ષ બે હજાર ચોવીસમાં બારમો ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ સિમ્પોલિઝમ ઓન જીઓલોજી નામનો જીઓ યુથ યોજાયો હતો તેમાં દેશભરમાંથી સો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં અનુસ્નાતક તથા રિસર્ચ કક્ષાએ વિદ્યાર્થીઓએ ઓરલ પ્રેઝન્ટેશન તથા પોસ્ટર પ્રેઝન્ટેશન આપેલું હતું આ કોન્ફરન્સમાં કચ્છ યુનિવર્સિટીમાંથી કુલ નવ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે જેમાં કચ્છ યુનિવર્સિટીના અર્થ અને એન્વાયરમેન્ટલ વિભાગના મુલાકાતે વ્યાખ્યાત તથા પીએચડી સ્ટુડન્ટ ભવ્યતા ચાવડા તથા અનુસ્નાતકમાં અભ્યાસ કરતા જીઓલોજીના વિદ્યાર્થીઓ જેમાં જીલ નારિયા બ્રિજરાજસિંહ જાડેજા દીક્ષા રાજ પુરોહિત દ્રષ્ટિ ગોસ્વામી દિયા ગોસ્વામી અર્જુનસિંહ વાઘેલા તથા અંજલિ શાહનો સમાવેશ થાય છે આ કોન્ફરન્સમાં રિસર્ચ કક્ષાએ ઓરલ પ્રેઝન્ટેશનમાં ભવ્યતા ચાવડાને બેસ્ટ ઓરલ પ્રેઝન્ટેશનનો એવોર્ડ મળેલો તથા બેસ્ટ પોસ્ટર નો એવોર્ડ દિયા ગોસ્વામી તથા દ્રષ્ટિ ગોસ્વામીને મળ્યો હતો મારું નામ અંજલી શાહ છે હું કચ્છ યુનિવર્સિટીની સ્ટુડન્ટ છું જીઓલોજીમાં હું માસ્ટર કરું છું અમે જીઓ યુથના કાર્યક્રમમાં ઉદયપુર ગયા હતા ત્યાં ઘણો બધો સારો એક્સપિરિયન્સ રહ્યો કઈ રીતે મતલબ કે પોતાનો ટોપિક છે એ પ્રેઝન્ટ કરવો ત્યાંના બધા પ્રોફેસરો પાસેથી પણ ઘણો બધો મને શીખવા મળ્યો એન બીજો કહું તો ત્યાં ફિલ્ડ કરાવ્યો જી એનામાં મને ઘણો જાણવા મળ્યો માઇન્સ વિશે ને એનો ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ શું છે તો ઓવરઓલ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો મારું નામ દૃષ્ટિ ગોસ્વામી છે હું કચ્છ યુનિવર્સિટીમાં માસ્ટરની સ્ટુડન્ટ છું અને અમે લોકો અહીંયાથી ટોટલ નવ જણા ગયા હતા જી યુથમાં ત્યાં અમારો જે પ્ર ટોપિક હતો એનામાં અમને બેસ્ટ પોસ્ટ પ્રેઝન્ટેશનનો અવોર્ડ મળ્યો હતો અને ત્યાં અમે ગયા તો તમને સારો એક્સપિરિયન્સ મળ્યો હતો અને Uh, मेरा नाम दीक्षा राजपुरोहित है हम सभी ने uh, उदयपुर में जो नेशनल कॉन्फ्रेंस हुआ था उस सब में हमने पार्टिसिपेट किया था मेरा जो प्रेजेंटेशन था ओरल प्रेजेंटेशन था उसके अंदर हम लोगों ने अपना जो भी वर्क चल रहा है रिसेंटली कच्छ के ऊपर ठीक है तो हम लोगों ने वो प्रेजेंट किया उसमें हम लोगों ने नए नए डिफरेंट डिफरेंट फील्ड में जो भी लोग वर्क कर रहे हैं उनसे मिलना हुआ उनसे बात करना हुआ और हमें बहुत कुछ जानने को मिला कि हम लोग कैसे कैसे स्टडीज़ कर सकते हैं और नए नए लोगों से इंट्रेक्शन हुआ और हमें पता चला कि इन फ्यूचर हम किन किन चीज़ों पर काम कर सकते हैं और इसी के साथ में हम लोग हम ये एक्सपीरियंस बहुत अच्छा हम सब लोगों के लिए और हमें पता चला कि हमें किस किस एरिया पर काम करने की जरूरत अपने प्रोज एंड कॉन्स और उसे हमें मोटिवेशन मिला कि हम आगे और ऐसे ही कॉन्फ्रेंस में पार्टिसिपेट करते रहे और ऐसे सबको मोटिवेट करते रहे आगे के लिए थैंक यू मारू नाम गोस्वामी दिया હું કચ્છ યુનિવર્સિટીમાં ભણું છું અને અત્યારે ટ્વેલ્થ જીઓ યુથ સિમ્પોઝિયમ ઉદયપુરમાં અમે ભાગ લીધો હતો જેમાં અમને ફર્સ્ટ રેન્ક પોસ્ટર પ્રેઝન્ટેશનમાં મળ્યું છે જે પોસ્ટર અમે પ્રેઝન્ટ કર્યું હતું ટ્રેસ ફોસલ્સ એન્ડર એન્વાયરમેન્ટલ સિગ્નિફિકન્સ ઉપર મારું નામ ગૌરવ ચૌહાણ અહીંયા કચ્છ યુનિવર્સિટીમાં અર્થ એન્ડ એન્વારમેન્ટલ સાયન્સ વિભાગમાં હું આસિસ્ટન્ટ પ્રોફેસર છું હાલે ઉદયપુર ખાતે જીઓ યુથ નામની એક નેશનલ કોન્ફરન્સનું આયોજન થયેલું આમ તો આ કોલેજની અંદર બાર વર્ષથી આયોજન થઈ રહ્યું છે અને જે યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે મોહનલાલ સુખાડા યુનિવર્સિટી એ સિત્તેરથી વધારે વર્ષ જૂની યુનિવર્સિટી છે જે નામી યુનિવર્સિટી કહેવાય તો એ કોન્ફરન્સમાં આખા ભારતમાંથી પચાસથી વધારે યુનિવર્સિટી કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અનુસ્નાતક અને રિસર્ચ કક્ષાના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે પોતાનું રિસર્ચ પ્રેઝન્ટ કરતા હોય છે અને જેનામાં હર વર્ષે બેસ્ટ પોસ્ટર અને બેસ્ટ પ્રેઝેન્ટેશન ઓરલ પ્રેઝન્ટેશનનો એવોર્ડ મળતો હોય છે આ વખતે પણ સૌથી વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધેલો જેમાં પચાસથી વધારે પોસ્ટર અને ઓરલ પ્રેઝેન્ટેશન હતા અને આપણી કચ્છ યુનિવર્સિટીમાંથી જીઓજીના વિદ્યાર્થીઓ નવ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો જેમાં એક રિસર્ચ સ્કોલર ભવ્યતા ચાવડાનો સમા સમાવેશ થાય છે અને બીજા પોસ્ટ ગ્રેજ્યુએટના સ્ટુડન્ટનો સમાવેશ થાય છે અને જે રિઝલ્ટ આવ્યું એમાં જે બેસ્ટ ઓરલ પ્રેઝન્ટેશનનો એવોર્ડ છે એ મિસ ભવ્યતા ચાવડાને મળેલો તેને આપણા કચ્છના જ પથ્થરો ઉપર અને એની મિનરોલોજીકલ ઇમ્પોર્ટન્સ ઉપર પ્રેઝન્ટેશન આપેલું અને જે અનુસ્નાતક જે વિદ્યાર્થી છે કક્ષાના દિયા ગૌસ્વામી અને દ્રષ્ટિ ગૌસ્વામી આ બંને વિદ્યાર્થીઓનું પોસ્ટર લેવલે બેસ્ટ પોસ્ટર પ્રેઝન્ટેશનનો એવોર્ડ મળેલો હતો આ પ્રોગ્રામ વર્ષમાં એક જ વાર યોજાય અને બાર વર્ષથી આ બારમો સિમ્પોઝિયમ હતો અને બારે બાર વર્ષમાં આપણા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો જ છે અને બારમાંથી છથી વધારે વખત એવું થયું છે કે આપણા વિદ્યાર્થીઓને એવોર્ડ મળેલા છે કચ્છમાં આપણે હર પાંચ વર્ષે એક નેશનલ લેવલની કોન્ફરન્સ કરી છીએ જે રિસન્ટ સ્ટડીઝ ઓન યુરોજી ઓફ કચ્છ જે બે હજાર અઢારના એન્ડમાં આપણે કરી હતી પછી કોરોનાના કારણે એક બે વર્ષ ડીલે થયું એટલે બે હજાર ચોવીસમાં પાછી આપણે એન્ડ ઓફ ધ યર આપણે આ કોન્ફરન્સ કરશું જેની અંદર પણ આખા ભારતમાંથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો અને વૈજ્ઞાનિકો આવશે અને આ કક્ષા આજે પ્રોગ્રામ જે ઉદયપુરમાં થયો એ ખાલી વિદ્યાર્થીઓ માટે છે પણ આપણે કચ્છ યુનિવર્સિટીમાં જે પ્રોગ્રામ કરીએ છીએ વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિકો ઇન્ડસ્ટ્રી બધે ભેગી કરીએ છીએ અને એમાં આપણે એવોર્ડ આપીએ છીએ મારું નામ ભવ્યતા ચાવડા છે અને મેં જીઓ યુથ નામના જે પ્રોગ્રામમાં મારું સંશોધન પત્ર રજૂ કરેલું અને આ સંશોધન પત્ર આપણા કચ્છની અંદર ડેકન ટ્રેપ કરીને કાળા પથ્થરો આવે છે એની અંદર અલગ અલગ જાતના ખનીજો મળે છે એ ખનિજો ઉપર મેં મારું સંશોધન પત્ર રજૂ કરેલું અને ત્યાં મને બેસ્ટ સંશોધન પત્ર ઓરલ પ્રેઝન્ટેશનનો અવોર્ડ મળેલો અમે કુલ નવ વિદ્યાર્થીઓ અહીંથી ગયેલા જેમાં હું એક રિસર્ચ સ્કોલર અને બાકી જે બધા પીજી સ્ટુડન્ટનો સમાવેશ થયેલો છે મારું નામ નારિયલ છે હું કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું હાલમાં અને હું અને મારી સાથેના અભ્યાસ કરતા આઠ અલગ વિદ્યાર્થીઓ અમે બધા લોકો કચ્છ યુનિવર્સિટીમાંથી મોહનલાલ સુખડિયા યુનિવર્સિટી ઉદયપુરમાં જેમાં દર વર્ષે જીઓ યુથ નામનો એક નેશનલ કોન્ફરન્સ થાય છે જે માત્ર જીઓલોજીના વિદ્યાર્થીઓ માટે હોય છે ત્યાં ગયા હતા અલગ દેશના અલગ અલગ ખૂણેથી પચાસથી વધારે જે અલગ અલગ જીઓલોજીના ઇન્સ્ટિટ્યૂટ હોય છે ત્યાંથી બધા લોકો આવે અને પોતાનું પોસ્ટર અથવા તો કે જે પોતાની જે ટોપિક ઉપર જે લોકો રિસર્ચ કરતા હોય એ લોકો પ્રેઝન્ટ કરે અને પૂરા ઇન્ડિયામાં જે અલગ ઇન્સ્ટિટ્યૂટ લોકો બતાવે કે અમે લોકો આ રિસર્ચ કરી રહ્યા છીએ અને અલગ અલગ વસ્તુનું સંશોધન કરી રહ્યા છીએ તેમાંથી અમે પણ લોકો ગયા હતા જેમાં અમારા એક વિદ્યાર્થીને જે ઓરલ પ્રેઝન્ટેશન કે જે પ્રેઝન્ટેશન કરવાનું હોય છે એમાં ફર્સ્ટ નંબર આવ્યો હતો અને બે બહેનો છે કે જેમને પોસ્ટર પ્રેઝન્ટેશન હતું એમાં પણ એમનો એક નંબર આવ્યો છે ત્યારબાદ બધા લોકો ઉદયપુર ગયા છીએ ત્યાં એ લોકોએ પૂરી સુવિધા આપી અમને રહેવા માટેની અને દરેક પ્રકારની સુ વ્યવસ્થા કરી આપી છે ત્યાંથી પછી અલગ અલગ જગ્યા ઉપર એ લોકો અમને ફિલ્ડ માટે લઈ ગયા કે જ્યાં આપણે રાજસ્થાનના જે નવા નવા અલગ અલગ જાતના જે રોક પથ્થરો જોવા મળે છે કે જે આપણા કચ્છમાં જોવા નથી મળતા એ બધા જોયા અને ખૂબ જ સરસ મજા આવી એક્સપિરિયન્સમાં મારું નામ તૈસિક પઠાણ છે હું કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું જીઓલોજી ડિપાર્ટમેન્ટમાં માસ્ટર કરું છું અમે ઉદયપુરમાં જે સુખડિયા યુનિવર્સિટીમાં મા જીઓ યુથ યોજાણો હતો એનામાં અમે ભાગ લીધો હતો ટોટલ અમે નવ જણા અહીંયાથી પાર્ટિસિપેટ કર્યો હતો ત્યાં અમને ખૂબ જ સારો એક્સપિરિયન્સ મળ્યો અમે ફિલ્ડ વર્ક પણ એક દિવસનો ફિલ્ડ વર્ક કરાવ્યો જેનામાં અમને માઇન્સની વિઝિટ કરાવી જવાર માઇન્સ અને ગ્રીન માર્બલની જે માઇન્સ હતી એનામાં વિઝિટ કરાવ્યો અને ત્યાં અમારો ખૂબ જ સારો એક્સપિરિયન્સ હતો